નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર. ચૈત્ર માસની શરૂઆત સાથે જ રાજ્યમાં ગરમી વધી. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો તો ડીસા, ભૂજ, સુરેન્દ્રનગર, રાજકોટમાં તો 41 ડિગ્રીએ પહોંચ્યો પારો. સૌથી વધુ તાપમાન ભૂજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી. ગરમીના અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની સંભાવના. રાજ્યમાં ગરમીના પ્રકોપ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં 12 અને 13 એપ્રિલે વરસાદની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની છે આગાહી. 12 એપ્રિલે નવસારી, વલસાડ, સુરતમાં વરસાદની આગાહી. દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. 13 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની છે આગાહી. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. અંબાજી ખાતે દર્શનાર્થી ઉમટશે ભક્તોનું ઘોડાપૂર. સવારે 9:15 કલાકે અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાશે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. 9 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને આરાધના. માં દુર્ગાના 9 સ્વરૂપની કરાય છે પૂજા અર્ચના. તો પ્રથમ દિવસે સર્વર્થ સિદ્ધિ અને અમૃત યોગ. આજથી ઘટસ્થાપન સાથે માતાજીની આરાધના પર્વની શરૂઆત. પ્રથમ દિવસથી જ મંદિરોમાં ભક્તોની ભીડ. અંબાજી, બહુચરાજી સહિતના મંદિરમાં વિશેષ પૂજા. દેશભરના મંદિરમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના. અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે આપશે ચુકાદો. કેજરીવાલ જેલમાં રહેશે કે બહાર તે આજે થશે નક્કી. વડાપ્રધાન મોદીની આજે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી 4 રાજ્યોમાં જનસભા. ઉત્તર પ્રદેશના પીલીભીત, મધ્યપ્રદેશના બાલાઘાટમાં સભા, તો ચેન્નઈમાં રોડ શો કરશે. ગુજરાતમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાના 1 દિવસ પહેલા રોડ શો કરવાની ભાજપે બનાવી યોજના. ક્યાં ઉમેદવાર ક્યારે ફોર્મ ભરશે તે નક્કી કરવા આવતીકાલે ભાજપની બેઠક. રૂપાલાને લઈ ક્ષત્રિયોનો વિરોધ આકરા પાણીએ. કરણી સેનાના રાજ શેખાવતનો વીડિયો આવ્યો સામે. કમલમનો ઘેરાવો કરવાનું ક્ષત્રિયોનું આયોજન. રાજ શેખાવતે કહ્યું કે મને અને અમારા સમાજને કમલમ પહોંચવા દેશો. રાજ શેખાવતે ચીમકી આપતા કહ્યું કે અમને રોકવામાં આવશે તો આત્મવિલોપન કરીશું. આત્મવિલોપનની ફૂલ તૈયારી છે. ગુજરાત આખાના નિર્ણય ત્યાંથી જ થાય છે. ઉમેદવારી બદલવાનો નિર્ણય પણ ત્યાંથી જ થાય છે. રૂપાલાના વિરોધમાં ચાલતા ક્ષત્રિયોના પ્રદર્શન મામલે ભરત બોગરાની ભૂમિકાની ચર્ચા. બોગરાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે જો આંદોલન પાછળ મારું નામ નીકળે તો જાહેર જીવન છોડી દઈશ. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કહ્યું કે અમારા પક્ષ અંગે ખોટી અફવા અને સમાચાર બહાર પાડે છે. કેટલાક સામાન્ય વ્યક્તિ કે હિત શત્રુઓ અફવા ફેલાવે છે. ક્ષત્રિય વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા તમિલનાડુમાં પ્રચાર અર્થે પહોંચ્યા છે. રૂપાલા ભાજપના નેતાઓ સાથે વિવિધ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. ક્ષત્રિય નેતાઓએ ગધેથડના લાલબાપુ સાથે મુલાકાત કરી. ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લાલબાપુ સાથે મુલાકાત કરી. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ભાજપના ક્ષત્રિય નેતાઓએ મુલાકાત કરી. ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર ગધેઠના મહંત છે લાલબાપુ. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16મીએ ઉમેદવારી ફોર્મ ભરશે. ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં રૂપાલા સભા કરશે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પરસોત્તમ રૂપાલાની બહુમાળી ચોકમાં સભા માટે ભાજપના સ્થાનિક આગેવાનોએ તૈયારી આદરી. ગેડીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રમાં નેતૃત્વ કરતા નેતા છેલ્લા કક્ષાના શબ્દ બોલ્યા. આ અપમાન સમગ્ર ભારતની બેન બેટીનું. રૂપાલાનું આ નિવેદન માફીને પાત્ર નથી. ગેનીબેને કહ્યું કે રૂપાલા પરનો ગુસ્સો ગામડાઓમાં જઈ રહ્યો છે. બેન, દીકરી, ગાયો માટે શહીદી વહોરનાર ક્ષત્રિય સમાજની બેટીઓ માટેના આવા સવાલ માફીને પાત્ર નથી.
અમીરગઢના ઇકબાલગઢના કોંગ્રેસના કાર્યક્રમમાં રૂપાલા પર નિશાન. દિનેશ ગઢવીએ કહ્યું કે નેતાએ અહંકારમાં વાદ વિવાદ સર્જ્યો છે, અમુક સમાજોને નીચા બતાવ્યા. કોંગ્રેસ નેતા દિનેશ ગઢવીએ કહ્યું કે 5 લાખની લીડ તો દૂરની વાત, હવે સીટો બચાવવા ફરી રહ્યા છે, ઉમેદવારો બદલવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. મહેસાણામાં રૂપાલા સામે ઝાલા રાજપૂત સમાજનો વિરોધ. ક્ષત્રિય આગેવાનોએ જોટાણા મામલતદારને રૂપાલાની ઉમેદવારી રદ કરવા આવેદનપત્ર આપ્યું. ટિકિટ રદ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડીસામાં રામસણ ગામમાં ભાજપ આગેવાનોનો વિરોધ. ગાડી પાછી વાળો, કહી ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો. ભાજપ આગેવાનોની ગાડી ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પણ ઘૂસવા ન દીધી. રામસણ ગામમાં વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરીને પાછા વાળ્યા. રાજાભાઈ ચૌધરી સહિતના આગેવાનો બેઠક માટે ગયા હતા. કહ્યું કે રૂપાલાના ઘરે જઈ કરજો મીટિંગ. પરસોત્તમ રૂપાલાના વિરોધ સાબરકાંઠાના પ્રાંતિજમાં પહોંચ્યો તો પ્રાંતિજ શહેરમાં ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સંગઠનોએ પ્રાંત અધિકારીને રૂપાલાની ટિકિટ રદ આવેદન આપ્યું. રૂપાલાના વિરોધમાં જેતપુર રાજપૂત સમાજે તીનબત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી. રેલીમાં મહિલાઓએ કેસરી સાડીઓ પહેરી રૂપાલાનો વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા તો રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની ઉગ્ર માંગ. ભાવનગરના પાલીતાણામાં રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય સમાજ બોર્ડિંગથી બાઇક રેલી કાઢી વિરોધ કર્યો તો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ. ક્ષત્રિય સમાજે પ્રાંત કચેરીમાં નોંધાવ્યો વિરોધ. દ્વારકા જિલ્લાના ભાતેલ ગામે રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો કર્યો વિરોધ. ભાતેલ ગામે રૂપાલા વિરોધમાં લાગ્યા બેનરો. ટિકિટ રદ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. તો આ તરફ આણંદના પેટલાદમાં ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં રેલી કાઢી. ક્ષત્રિયોએ રદ કરો ભાઈ, રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા તો મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલા સામે કાર્યવાહીની માંગ કરી. ખેડામાં ઢાસરા અને ગળતેશ્વર તાલુકાના ક્ષત્રિય આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપવા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ જોડાયા. રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ગામે ગામે ભાજપની પ્રવેશબંધીની ચીમકી ઉચ્ચારી. બોડેલીમાં રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ. પોલીસે વિરોધ કરનાર 40 જેટલા લોકોની કરી અટકાયત. ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ. રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો થઈ રહ્યો છે વિરોધ. નવસારી જિલ્લામાં કરણી સેનાએ જિલ્લા કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા કરી માંગ. ભરૂચના આમોદમાં રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા. તણછા ગામે ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ. રાજપૂત સમાજના આગેવાનોનું મામલતદારને આવેદન. ભરૂચ રાજપૂત છાત્રાલયમાં રાજપૂત સમાજની મહિલાઓએ બોયકોટ રૂપાલાના બેનર અને આવેદનપત્ર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. રાજપૂત મહિલાઓએ પીએમ મોદીને 2000 પોસ્ટકાર્ડ લખીને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી. ગાંધીનગરમાં કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને કડવો અનુભવ થયો. પેથાપુરમાં પ્રચાર માટે જતા અટકાવવા આવ્યા તો કેટલાક શખ્સોએ ગાડી અટકાવી ગામમાં પ્રવેશ ન આપ્યો. પ્રચાર કરવા અહીં ન આવવાનું તેવું કહેતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ભરૂચમાં ભાજપના પ્રચારમાં સરકારી વાહનો ઉપયોગ. અમલેશ્વર ગામ ગ્રામ પંચાયતની ગાડીથી ચૂંટણી પ્રચાર કરાયો. કચરો ઉઘરાવતા ટેમ્પોનો પ્રચારમાં ઉપયોગ કરાયો. મનસુખ વસાવા સભા કરવા ગયા તે પહેલા જ ટીપરવાનમાં જાહેરાત થઈ હતી. ગ્રામ પંચાયતના ટેમ્પો દ્વારા પ્રચારનો વિડીયો વાયરલ થયો. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ બળેજ ગામે એક સંમેલનમાં હાજરી આપી. રબારી સમાજ દ્વારા આયોજિત આ સંમેલનમાં ભાજપના આગેવાનો સહિત રબારી સમાજના 15,000 થી 20,000 લોકો જોડાયા હતા. રાજ્યમાં ગુનાખોરી મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે ગુનાખોરી વધી રહી છે. 9 વર્ષમાં ગુજરાતની 5,560 મહિલાઓ પર દુષ્કર્મના કેસ નોંધાયા. સુરત બન્યું ક્રાઇમ કેપિટલ.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં ગુનાખોરીની ઘટનામાં સુરત સૌથી આગળ. ગુનાખોરીમાં સુરતમાં 3 વર્ષમાં 50.45% વધારો થયો. સુરતમાં લાંચના કિસ્સાનું પ્રમાણ 55.53% નોંધાયું. ક્ષત્રિયોના રૂપાલાના વિરોધ વચ્ચે થરાદમાં ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. થરાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. થરાદમાં સીએમએ કહ્યું કે આપણને અર્થતંત્રની ચિંતા થતી હતી, નરેન્દ્રભાઈ આવ્યા બાદ હવે આ ચિંતાઓ ટળી છે. હવે અર્થતંત્ર ત્રીજા સ્થાને આવે તેની ચર્ચાઓ ચાલે છે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગામે ગામ હેલ્થ સેન્ટર્સ છે પણ ક્યાં ડોક્ટર્સ નથી. પહેલા ડોક્ટર્સ બનાવે એવી કોલેજો જ ઓછી હતી. આજે રાજ્યમાં મેડિકલની 7000 બેઠક છે. 3 વર્ષમાં ડોક્ટર્સની તકલીફ ક્યાંય નહીં રહે. જીતુ સુખડિયાના નિવેદન સામે ભાજપ મહામંત્રી રજની પટેલનું નિવેદન. પ્રશ્નો હશે તો સાથે રહી નિવારણ લાવીશું. પરિવારમાં નાની મોટી સમસ્યા હોય એમ આ પણ પરિવાર છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ. મારો પરિવાર મોદી પરિવાર સ્લોગન હેઠળ સભા યોજાશે. 8-16 એપ્રિલ દરેક જિલ્લા અને મહાનગરમાં સભાનું આયોજન કરવામાં. ભાજપના નેતા રજની પટેલે કહ્યું કે બીજેપીનો કાર્યકર્તા સતત લોકો વચ્ચે રહે છે. 10 કે 12 બૂથ ભેગા કરી મોટી સભા કરવાનું નક્કી કર્યું છે. 12,666 શક્તિ કેન્દ્ર છે જેમાં 5,000 સભા યોજવામાં આવશે. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાનો ચૂંટણી પ્રચાર. વિરમગામ નળકાંઠા તળપદા કોળી સમાજની અનોખી પહેલ. ઋત્વિક મકવાણા માટે રૂપિયા 100, 200 અને 500 નો ફાળો એકત્ર કરાયો. બોટાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આપના શહેર પ્રમુખ, મહામંત્રી, વિધાનસભા સંગઠન મંત્રી સહિત કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યું. ખેડૂત આગેવાનોની અટકાયત મુદ્દે પાલ આંબલિયાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું કે આચારસંહિતા સમયે ખેડૂત આગેવાનોની અટકાયત શા માટે? ભાજપ ખેડૂતોથી ડરી રહી છે એટલે જ આગેવાનોની અટકાયત કરે છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની આગાહી. 11, 12 અને 13 એપ્રિલે ગાજવીજ અને ભારે પવનનો સાથે વરસાદની આગાહી. 11 એપ્રિલે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી તો 11 એપ્રિલે મહીસાગર દાહોદ દીવમાં પણ વરસાદ રહેશે. દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. 12 એપ્રિલે ભરૂચ સુરત નવસારીમાં વરસાદની આગાહી. દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. 13 એપ્રિલે ભરૂચ સુરત નવસારીમાં વરસાદની શક્યતા. 13 એપ્રિલે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે.